નમસ્કાર. સંખ્યા અને ગણતરીને લગતું એકદમ નવું રહસ્ય આજે હું તમારા સુધી લઈને આવી રહ્યો છું. કદાચ એવું બને કે આ રહસ્ય તમે તમારી લાઈફની અંદર ફર્સ્ટ ટાઈમ જોતા હો. ચાલો જોઈએ સંખ્યાઓ કેટલી. જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એક જ વસ્તુ દિમાગમાં આવે કે સંખ્યાઓ અસંખ્ય છે. મિત્રો, ગણિત માટે કદાચ સંકલ્પના સાચી પણ હોય, પણ જ્યાં વાત એન્ટિક મેથની આવે, ગણતરીની આવે, ત્યારે સંખ્યાઓ માત્ર 0 થી 9 છે. આ જ કોન્સેપ્ટને કઈ રીતે એપ્લાય કરવો, અથવા કોઈ પણ સંખ્યા કદાચ 2 અંકની, 4 અંકની અથવા 10 કે ગમે તેટલા અંકની મોટી સંખ્યા પણ હોય, તે 0 થી 9 માંથી કયા અંકમાંથી બની છે તે જાણવું જરૂરી છે. અને તેના માટે એ કોન્સેપ્ટને કઈ રીતે એપ્લાય કરી શકાય તે વસ્તુ પણ આપણે આ જ કોન્સેપ્ટની અંદર જોવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા આપણે જોઈએ સરવાળાની અંદર. સરવાળામાં મારી પાસે 4 અંકની 2 સંખ્યાઓ છે, અને બંનેનો જો આપણે સરવાળો કરીએ તો કદાચ આપણને સરવાળો મળશે 6502. આપણને કદાચ તમે તમારી પદ્ધતિથી કરશો, તમને ઉત્તર કેટલો મળશે? 6502. આવનારા ભવિષ્યમાં તમે એ પણ જોશો કે આ સ્પીડમાં કેવી રીતે કરવાના, આ સ્પીડમાં સરવાળા ગુણાકાર કેવી રીતે કરી શકાય તે ચોક્કસથી તમે જોશો. એન્ટિક મેથ માટે એન્ટિક મેથ પાસે એની સ્પેશિયલ પદ્ધતિઓ, સ્પેશિયલ કોર્સિસ બધું જ છે. આપણે 3584829 54 નો સરવાળો કરતા આપણને કેટલું મળે? 6502. હવે અત્યાર સુધી કદાચ હું તમને એમ પૂછું કે 6502 તમારો ઉત્તર આવ્યો, શું આ ઉત્તર સાચો છે? શું આપણે ક્યારે ચેક કરવાની ટ્રાય કરી છે? આ પ્રશ્ન વિચાર પણ આવે ને તો પણ આપણને એવું થાય 650 માંથી હું આ બેમાંથી એક સંખ્યા બાદ કરું તો જે બાકી રહી તે સંખ્યા મને ઉત્તરમાં મળે તો ઉત્તર સાચો. આ બહુ લેન્ધી પ્રોસેસ છે. માત્ર 2 સેકન્ડમાં તમે ઉત્તર ચેક કરી શકો કે ઉત્તર સાચો છે કે નહીં. ચાલો જોઈએ. 3548 4 અંકની સંખ્યા છે. સૌથી પહેલા એ 0 થી 9 માંથી કયા અંકમાંથી બની છે તે જાણવું જરૂરી છે. 3548 ને સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરો. કેવી રીતે કરવાનો? બધા અંકોનો સરવાળો કરવાનો, એક અંક સુધી મળે ત્યાં સુધી સરવાળો કરવાનો. આ બધા જ અંકોનો સરવાળો કેટલો આવે? 3 + 5 + 4 + 8. આ બધાનો સરવાળો કેટલો આવે? 20. અને 20 ની અંદર બંને અંકોનો સરવાળો કેટલો આવશે? 2. 3548 0 થી 9 માંથી 2 માંથી બનેલી સંખ્યા છે, એટલે એનો સંખ્યાનું ઉદ્ભવ સ્થાન કેટલું થયું? 2. 2954 નું સંખ્યાનું ઉદ્ભવ સ્થાન જાણી લો. આ બધા જ અંકોનો સરવાળો કેટલો આવે છે જોઈ લઈએ. 2 + 9 + 5 + 4. ચાલો હું તમને હજી પણ એક રહસ્ય આપી દઉં. જ્યાં સરવાળો 9 થતો હોય એવું કોઈ સંયોજન કોમ્બિનેશન દેખાય તો એને સીધું જ ઉડાવી દેવાનું, બાદ કરી દેવાનું, કટ કરી નાખવાનું. અહીંયા 9 દેખાય છે, કટ કરો. 5 + 4 આવ્યું, કટ કરી દો. વધ્યું શું? 2. આ 2954 ના બધા જ અંકોનો સરવાળો તમે એક અંક સુધી કરશો તમને કેટલા મળશે? 2. હવે ધ્યાન રાખો, 3548 ને સિંગલ ડિજિટમાં ફેરવતા 2 આવ્યા, 2954 ને સિંગલ ડિજિટમાં ફેરવ્યા કેટલા આવ્યા? 2. આપણે બંનેનો સરવાળો કરીએ, 2 + 2 કેટલા થાય? 4. મિત્રો, જે પણ ઉત્તર મળ્યો એ ઉત્તરનો સિંગલ ડિજિટ તમે ફેરવશો એટલે કે એનું ઉદ્ભવ સ્થાન શોધશો તો તમને ઉત્તર મળશે 4. 6 અને 5, 6 + 5 11 + 2 13, અને 13 + 1 + 3 કેટલા આવે? 4. આવી રીતે તમે ઉત્તર ચેક કરી શકશો. જો અહીંયા 4 નથી આવ્યો અથવા અહીંયા 4 આવે છે અને આ જે સંખ્યા મળી તેને સિંગલ ડિજિટમાં ફેરવતા જો 4 નથી મળ્યો તો ઉત્તર ખોટો હશે. જોઈએ, 5 + 1 = 6 + 3 = 6 = 5. 516 નું ઉદ્ભવ સ્થાન શોધી નાખીએ. 5 + 1 = 6 + 6 કેટલા આવે? 12. 12 ની અંદર 1 + 2 કેટલા આવે? 3. નેક્સ્ટ 365, અહીંયા મને ક્લીન દેખાય છે કે 3 + 6 = 9, તો એ તો આપણે ઉડાવી દેવાનું. એનું ઉદ્ભવ સ્થાન કેટલું આવે? 5. વધ્યું 5. 516, 516 + 365 કરીએ છીએ એટલે ઇનડાયરેક્ટલી આપણે 3 અને 5 નો જ સરવાળો કરી રહ્યા છે. 3 અને 5 નો સરવાળો કેટલો આવે? 8. આ બંનેનો સરવાળો કરતા જો મને એવી સંખ્યા મળશે કે જેને હું સિંગલ ડિજિટમાં ફેરવું એટલે કે એનું ઉદ્ભવ સ્થાન 8 મળે તો જવાબ સાચો, નહીં જો 8 નહીં મળે તો જવાબ 100% ખોટો. જોઈએ જવાબ શું આવે છે. આ બધાનો સરવાળો આવશે 881. કેટલો ઉત્તર આવ્યો? 881. 8 અને 8 = 16, 16 ની અંદર 1 ઉમેરતા 17 આવે, અને 17 ની અંદર 1 + 7 કેટલા થાય? 8. તમારો ઉત્તર આવી રીતે તમે ચેક કરી શકશો. જો તમે ઉતાવળમાં ભૂલ કરી 881 ની જગ્યાએ ભૂલથી તમે 891 લખી દીધા
તો તમારું ઉદ્ભવ સ્થાન કેટલું આવશે? 8 ને 9 17, 17 ને 18, 18 માં 8 ને 1 9. ઉદ્ભવ સ્થાન કેટલું આવી ગયું? 9. આપણું તો ઉદ્ભવ સ્થાન 8 આવું જોઈએ, તો જવાબ ખોટો છે, ત્યાં જ ખબર પડી જાય. વન મોર એક્ઝામ્પલ, હવે બાદબાકીનું જોઈએ. આઈ હોપ સરવાળા ની અંદર તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો. બાદબાકીમાં જોઈએ, કોઈ પણ સંખ્યા પહેલા પહેલું કામ એ કરો કે તેનું ઉદ્ભવ સ્થાન જાણો, એટલે કે તમારે એને સિંગલ ડિજિટમાં ફેરવી દેવાનો. એક અંક મળે તેને ઉદ્ભવ સ્થાન કહેવાય. 3257 માંથી 1832 બાદ કરવાના છે. સૌથી પહેલા 32 57 માંથી તમે 18 32 બાદ કરશો, તમને ઉત્તર મળશે 1425. તમે તમારી પદ્ધતિથી ચેક કરજો, આપણે ભવિષ્યમાં જોશું વિવિધ પદ્ધતિઓ જોવાની છે. 1425, 3257 માંથી 18 32 બાદ કર્યા, 1425 આવ્યા. શું આ જવાબ સાચો છે? ચેક કરો, 3257 નું ઉદ્ભવ સ્થાન કેટલું આવ્યું? બધા અંકોનો સરવાળો સિંગલ ડિજિટ મળે ત્યાં સુધી 8. કેટલા આવે? 8. 7 અને 2 ઉડી જાય, એટલે કેટલા વધ્યા? 3 + 5 કેટલા વધ્યા? 8. જ્યાં 9 નું સંયોજન દેખાય ત્યાં મારે સીધું એને કટ કરવાનું છે. 8 અને 1 કેટલા આવ્યા? વધ્યા કેટલા? 3 + 2 કેટલા આવે? 5. 3257 માંથી 1832 માઇનસ કરીએ છીએ, એટલે ઇનડાયરેક્ટલી 8 માંથી 5 બાદ કરીએ છીએ. 8 માંથી 5 જાય, કેટલા વધે? 3. મારો જે ઉત્તર મળ્યો તે ઉત્તરનું ઉદ્ભવ સ્થાન 3 હોવું જોઈએ. આ બધામાંથી 9 વાળું સંયોજન છે કોઈ? 4 + 5 નીકળી ગયું, 1 + 2 કેટલા આવ્યા? 3. આવી રીતે તમે ચેક કરી શકશો કે કોઈ પણ ઉત્તર, ભલે સરવાળાનો, બાદબાકીનો, ગુણાકાર, ભાગાકાર, ગમે તેનો હોય, તમે ચેક કરી શકશો કે આ કોન્સેપ્ટ પ્રમાણે ઉત્તર મળશે તો જ ઉત્તર સાચો હશે. ચાલો મિત્રો વધુ એક એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે બીજું એક લઈએ છીએ, 3157, અને તેમાંથી આપણે બાદ કરીએ 1991. હવે આ બંનેની તો જો તમે બાદબાકી કરો તો તમને ઉત્તર મળશે, ઉત્તર તમને મળવો જોઈએ 12, એટલે કે 1166, 1166 તમને ઉત્તર મળશે. હવે ઉત્તર સાચો છે કે ખોટો કેવી રીતે ખબર પડે? 3157 નું ઉદ્ભવ સ્થાન 0 થી 9 માંથી કયા અંકમાંથી બની છે તે જાણી લો. શું મને એવું કોઈ કોમ્બિનેશન દેખાય છે કે જેનું ટોટલ 9 થાય? 3 + 1 4 + 5 9, આ 3 નો સરવાળો કેટલો થાય? 9. એટલે આને તો આપણે કટ કરી શકીએ. વધ્યું શું? 7. એટલે આપેલી સંખ્યાનો ટોટલ સિંગલ ડિજિટ સુધી કરશો કેટલા આવે? 7. આ ચારેય અંકોને સિંગલ ડિજિટમાં ફેરવો. આ 99 તો નીકળી ગયા, વધ્યા કેટલા? 2. 3157 માઇનસ 1991 બંનેની બાદબાકી કરતા કરીએ છીએ, એટલે ઇનડાયરેક્ટલી 7 અને 2 ની બાદબાકી થઈ રહી છે. 7 માંથી 2 જાય તો વધે કેટલા? 5. 1166 નું ઉદ્ભવ સ્થાન કેટલું આવે? 5. જોયો, જો 5 ન આવે તો ઉત્તર ખોટો છે. જો 1166 બધાનો સરવાળો કેટલો આવે? બધાનો સરવાળો આવ્યો 14, અને 14 ની અંદર 1 + 4 કેટલા આવ્યા? 5. આટલું સરળ રીતે તમે ચેક કરી શકશો કે આપણને જે ઉત્તર મળે છે તે સાચો છે કે ખોટો. એ જ વસ્તુ એપ્લાય થઈ શકે ગુણાકારની અંદર. 472 આપણી પાસે એક્ઝામ્પલ છે, 472, અને આપણે તેનો ગુણાકાર કરવાનો છે 65 વડે. જો તમે 472 નો મલ્ટીપ્લિકેશન 65 વડે કરશો તો તમને ઉત્તર મળશે 30680. તમને ઉત્તર કઈક આ રીતનો મળશે, 30680. નાઉ પ્રશ્ન થાય 30680 ઉત્તર સાચો છે કે ખોટો. ચાલો આપણે હવે તેના તરફ આગળ વધીએ. શરત એટલી જ છે, જે સંખ્યાઓ આપી છે તેનું ઉદ્ભવ સ્થાન જાણો. 472 નું ઉદ્ભવ સ્થાન 4 + 7 + 2 4 અને 7 11 + 2 13. 4 + 7 + 2 = 13, અને 13 ની અંદર 1 + 3 = 4. 6 + 5 11, અને 11 ની અંદર 1 + 1 = 2. જો આપણે 472 નો મલ્ટીપ્લિકેશન ગુણાકાર 65 એટલે કે 65 વડે કરીએ છીએ, ઇનડાયરેક્ટલી 4 અને 2 નો જ ગુણાકાર થઈ રહ્યો છે. 4 અને 2 નો ગુણાકાર કેટલો આવે? 4 2 = 8, 4 2 = 8. જો મને ઉત્તર મળ્યો એ ઉત્તરનું ઉદ્ભવ સ્થાન સિંગલ ડિજિટ કન્વર્ઝન જો 8 મળશે તો ઉત્તર સાચો હશે. 3 + 0 + 6 + 8 3 + 0 + 6 + 8 + 0 આ બધાનો જ સરવાળો કરતા કેટલા મળે છે? 17, અને 17 ની અંદર 1 અને 7 નો સરવાળો કેટલો થાય? 8. વન મોર ગુણાકાર નું એક્ઝામ્પલ જોઈએ, 913 × 46. આપણે ઉત્તર જોઈએ, તમે કદાચ ઉત્તર કેલ્ક્યુલેટ તમારી રીતે કરશો તો આનો ઉત્તર તમને મળશે 419998. તમારો ઉત્તર હશે. ઉત્તર સાચો છે કે ખોટો ચેક કરો. 913 નું ઉદ્ભવ સ્થાન, 9 તો દેખાય એટલે મારે સીધો આને કટ કરી નાખવાના. વધ્યા કેટલા? 1 + 3 = 4.
અને 46 નું ઉદ્ભવ સ્થાન 6 અને 4 10 અને 10 માં 1 અને 0 1 913 મલ્ટીપ્લાયડ ગુણાકાર 46 ઇનડાયરેક્ટલી 4 અને 1 નો ગુણાકાર 4 અને 1 નો ગુણાકાર 4 એકા 4 4 1 જા 4 છે તો આપણને જે ઉત્તર મળશે તે ઉત્તરનું ઉદ્ભવ સ્થાન જો 4 હશે તો જ ઉત્તર સાચો છે. આનું ઉદ્ભવ સ્થાન ચેક કરો, શું એવી સંખ્યા દેખાય છે કે જેનું ટોટલ 9 થાય? હા, આ પહેલા તો આ 9 નીકળી જાય, વધ્યા કેટલા 418, એમાં પણ આ 8 અને 1 કાઢી નાખવાના, વધ્યા કેટલા 4, જે આપેલી સંખ્યાનું ઉદ્ભવ સ્થાન છે. 9 મોસ્ટ ફેવરિટ છે, તેનું વન ઓફ ધ રીઝન આ પણ છે. સરવાળાની રીતે, બાદબાકીની રીતે કોઈ પણ સંખ્યામાં તમે 9 ઉમેરો અથવા 9 કાઢી નાખો તો એનું ઉદ્ભવ સ્થાન બદલાતું નથી. ઇટ્સ અ વન ઓફ ધ લોજિક. ક્લિયર? સરવાળાની અંદર પણ જોયું, બાદબાકીમાં જોયું, ગુણાકારની અંદર જોયું, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, બધામાં જ આ કોન્સેપ્ટ એપ્લાય થાય. વર્ગનું એક ઉદાહરણ હું તમને બતાવું છું. વર્ગ 56, 56 ગુણ્યા 56 તમે કરશો, પેલા એક મેથડ આપી દો, 56 છે, છેલ્લો અંક કયો છે? 6. છેલ્લા અંકમાં 25 ઉમેરી દો. પ્રથમ અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ કરવા માટે છેલ્લા અંકમાં 25 ઉમેરી દેવાના. 25 ની અંદર 6 ઉમેરું, કેટલા આવે? 31 આવે. છેલ્લો અંક જે છે તેનો વર્ગ કરો, 6 નો વર્ગ કરીએ તો કેટલા આવે? 36. 56 નો વર્ગ કેટલો આવ્યો? 31. 36. છેલ્લા અંકમાં 25 ઉમેરવાના, 31 મળ્યા. છેલ્લો અંક 6 એનો વર્ગ કર્યો, 36 આવ્યો. 31, 36 એ જવાબ છે. જવાબ સાચો છે કે ખોટો, અગેન પ્રશ્ન તો એ જ છે. ચલો એ જોઈએ. 56, 56 નું ઉદ્ભવ સ્થાન કેટલું? 56 નું ઉદ્ભવ સ્થાન તમે કેલ્ક્યુલેટ કરશો તો 5 અને 6 બંનેનો સરવાળો આવે 11, અને 11 ની અંદર 1 અને 1 બંનેનો સરવાળો કેટલો આવે? 2. 56 નો વર્ગ કરીએ તો આપણને ઉત્તર કેટલો મળે છે? 31, 36. 56 નો વર્ગ કરતા 31, 36 મળ્યો. 56 નો વર્ગ એટલે 2 નો વર્ગ, 2 નો વર્ગ કરતા કેટલા મળે? 4. આપણને જે જવાબ મળ્યો તેનું ઉદ્ભવ સ્થાન 4 હોય તો જ જવાબ સાચો હશે. 3 અને 6 નીકળી જાય, બંનેનો સરવાળો કેટલો આવે? 3 અને 1 કેટલા આવ્યા? 4. સંખ્યાનું ઉદ્ભવ સ્થાન આટલો મહત્વનો કોન્સેપ્ટ છે. તમે સંખ્યા ગુણાકાર અથવા સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, કોઈ પણ સંખ્યા તમે લઈ લો, એ કોઈ પણ કોન્સેપ્ટ લઈ લો, તમે આ કોન્સેપ્ટને ડાયરેક્ટલી એપ્લાય કરી શકશો. Once again, thank you very much. Stay connected with us. If you are not subscribed my channel right now, you can subscribe it. ભવિષ્યમાં આપણે પદ્ધતિઓ પણ જોઈશું કે કઈ રીતે આપણે આ કરી રહ્યા છીએ. જો તમારે એન્ટિક મેથ ફૂલ કોર્સ જો ડાયરેક્ટ મારી પાસે ભણવો હોય તો અત્યારે જ તમને જે સ્ક્રીન પર નંબર દેખાઈ રહ્યો છે તેના ઉપર કોલ કરો અને એન્ટિક મેથની જે કીટ છે તે આજે જ વસાવો. થેન્ક યુ વેરી મચ.